સૌથી પહેલો પાઠ છ, બતક અને અથવા પણ હંસ. હવે એના જોવો, એક એક વાક્યમાં ઉત્તર લખો. પાંચમું ઈંડું કોનું હતું? તો કે પાંચમું ઈંડું રાજહંસનું હતું. બતક માતાને ખબર કેમ ન પડી? તો કે બતક માતાને ખબર ન પડી કારણ કે બધા ઈંડા એક સરખા હતા. તો આ રીતના તમારે સીધા જવાબ નથી લખવાના, પ્રશ્ન આખા પ્રશ્નમાંથી આખે આખું વાક્ય લખી અને પછી જવાબ લખવાના છે. તેને બધા કદરૂપુ કહેતા હતા, તેનું કારણ શું હતું? તો કે તેને બધા કદરૂપુ કહેતા હતા કારણ કે તે બચ્ચું કેવું હતું? થોડું મોટું અને રાખોડી રંગનું દેખાતું હતું, એટલા માટે બધા તેને કદરૂપુ કહેતા હતા. કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો કે કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે બતકના બચ્ચા તેની સાથે રમતા ન હતા અને તેની મશ્કરી કરતા હતા. ચલો ત્યારબાદ છે, બતકીએ સુરક્ષિત જગ્યાએ કેટલા ઈંડા મૂક્યા? તો કે બતકીએ સુરક્ષિત જગ્યાએ ચાર ઈંડા મૂક્યા. હવે આમાં કોઈ પાંચ લખતું નહીં, કેમ કે પાંચ ઈંડા બતકીએ નતા મૂક્યા, બતકીએ તો ખાલી ચાર ઈંડા જ મૂક્યા હતા. બીજા દિવસે ત્યાં પાંચમું ઈંડું વધારાનું એડ થઈ ગયું હતું, એટલે આના જવાબમાં આવશે ચાર ઈંડા. બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ? તો કે બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ. ડોસીમાએ કદરૂપુ બતકને ક્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું? તો કે ડોસીમાએ કદરૂપુ બતકને વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી પોતાની ઝૂંપડીમાં રહેવા કહ્યું. કદરૂપુ બતક ખરેખર શું હતો? કદરૂપુ બતક ખરેખર રાજહંસ હતો. હવે અહીંયા તમે હંસ લખો તો સાચું પડે, પણ હંસ નહીં લખવાનું, આપણે શું લખવાનું? રાજહંસ હતો. પાઠ સાત, એક છલાંગે દરિયો કૂદો. પહેલો પ્રશ્ન, હનુમાનના માતા પિતાના નામ લખો. હનુમાનની માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું. માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવા કહ્યું? તો કે માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવાનું કીધું હતું? થોડા પાકા ફળ લઈ આવવા કહ્યું. હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય? તો કે હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય. હવે હનુમાન શું પકડે તો તેમનાથી નાના થવાય? તો કે હનુમાન ટચલી આંગળી પકડે તો તેમનાથી નાના થવાય. સૈનિકો કોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે? તો કે સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે. હવે જો આખા વાક્યમાં તમારે જવાબ લખવો હોય તો આખે આખું વાક્ય તમારે પ્રશ્નમાંથી જ લખવું પડે. પ્રશ્નમાં આપેલું જ હોય, તમારે પ્રશ્નમાંથી જોઈને લખી નાખવાનું. ખાલી આવા જે પ્રશ્નો પૂછેલો હોય એ શબ્દની જગ્યાએ એનો જવાબ લખી નાખવાનો. કોને? તો કે હનુમાનને. ત્યારબાદ પ્રશ્નમાંથી જોઈને આખું વાક્ય લખી નાખવાનું. છેલ્લે પ્રશ્નચિહ્નની જગ્યાએ પૂર્ણ વિરામ કરી નાખવાનું. હનુમાન વાનરનો શો અર્થ સમજાવે છે? તો કે હનુમાન વા એટલે થોડું અને નર એટલે કે મનુષ્ય, થોડો મનુષ્ય એવો અર્થ સમજાવે છે. ચલો એના પછી પાઠ આઠ, કીડી હતી કે હાથી હશે. પહેલો પ્રશ્ન, પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? તો કે પહેલી વાર ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી કારણ કે ચંદુ એક પહોરા ઝાડ પાછળ સંતાયો હતો, પણ તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા. તું તો ઝાડ કરતાય જાડો છે એવું ટીકુ ચંદુને શા માટે કહ્યું? તો કે તું તો ઝાડ કરતાય જાડો છે એવું ટીકુએ કહ્યું કારણ કે ચંદુ પહોરા ઝાડ. આ બંને પ્રશ્ન છે એ અલગ અલગ પૂછેલા છે, પણ બંનેના જવાબ તો એક સરખા જ આવે, કેમ કે ચંદુ પહોરા ઝાડ પાછળ સંતાયો પણ તેની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા, એટલે ટીકુ એને એમ કીધું તું તો ઝાડ કરતાય જાડો છે. જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ એને શોધવા શું કર્યું? તો કે જ્યારે ટીકુ ઝાડના પાન નીચે સંતાઈ ગઈ ત્યારે એને શોધવા ચંદુએ આજુ જોયું, બાજુ જોયું, આગળ જોયું, પાછળ જોયું, ઉપર જોયું, નીચે જોયું, આમ દોડ્યો તેમ દોડ્યો, પણ ટીકુ દેખાય નહીં. ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી? તો કે બીજી વાર ટીકુ ક્યાં સંતાણી હતી?
તો કે ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ અક્કલ વાપરી એટલે કે મગજ વાપર્યો. તે પગ પર થઈને ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચંદુ અને ટીકુ ક્યાં રહેતા હતા? તો કે ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા. ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા હતા? તો કે ચંદુ અને ટીકુ થપ્પો રમ્યા. ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું? ઝાડ પાછળ સંતાયેલા ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ? તો કે બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ચલો ત્યારબાદ પાઠ 9, રંગબેરંગી મસાલિયું. પહેલો પ્રશ્ન, શિરીને ક્યાં ક્યાં વ્રત કર્યા? તો કે શિરીને ગર્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત અને કડવું વ્રત કર્યા. શિરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાનું દહીં કેમ લીધું? તો કે બે દિવસ પહેલાનું દહીં ખાટું હોય તેથી શિરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાનું દહીં લીધું. આપણને બધાને ખબર છે કે દહીં કે છાશ બે દિવસ સુધી એમને એમ રહે, એક બે દિવસ સુધી તો એ કેવું થઈ જાય, ખાટી થઈ જાય. એટલા માટે શિરીને ખાટું વ્રત લીધું બીજા દિવસે. એટલે શિરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાનું દહીં લીધું કેમ કે તે ખાટું હોય. શિરીનના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા? તો કે શિરીનના ઘરમાં તેના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ વ્રત કરતા હતા. શિરીને પહેલું વ્રત ક્યુ કર્યું? તો કે સૌથી પહેલું વ્રત ક્યુ કર્યું હતું? તો કે શિરીને પહેલું વ્રત ગર્યું વ્રત કર્યું. એને ગર્યા વ્રતમાં મજા આવી, ગર્યું ગર્યું ખાવાની, એટલે વળી એને બીજા દિવસે વ્રત લંબાવ્યું. એટલે કે પહેલું વ્રત ગર્યું વ્રત કર્યું. શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી? તો કે શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી બનાવી કારણ કે શિરીને ખાટું વ્રત કર્યું હતું. શિરીને ખાટું વ્રત કર્યું હતું એના માટે ખાટી કઢી બનાવી. શિરીને તીખું વ્રત ક્યાં દિવસે લીધું? તો કે શિરીને તીખું વ્રત ત્રીજા દિવસે લીધું. સૌથી પહેલું વ્રત પહેલા દિવસે ગર્યું વ્રત કર્યું, બીજા દિવસે ખાટું વ્રત કર્યું અને ત્રીજા દિવસે એને તીખું વ્રત કર્યું. એટલે કે તીખું વ્રત ત્રીજા દિવસે લીધું. શિરીને કેટલા વ્રત કર્યા, ક્યાં ક્યાં? તો કે શિરીને 4 વ્રત કર્યા, ગર્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત અને કડવું વ્રત. શિરીને ટોટલ 4 વ્રત કર્યા હતા. પેલું કર્યું હતું ગર્યું વ્રત પહેલા દિવસે, બીજા દિવસે ખાટું વ્રત, ત્રીજા દિવસે તીખું વ્રત, ચોથા દિવસે કડવું વ્રત અને છેલ્લે તો પછી એને બધા સ્વાદનું વ્રત કરી લીધેલું હતું. એટલે કે એ ગણાય નહીં કેમ કે એ તો બધા સ્વાદ એટલે કે બધા ખાતા હોય એ જ થાય. ચલો એના પછી પાઠ 10, ચાલો સૌને રમત મુબારક. બિલેને કઈ રમત બહુ ગમતી હતી? બિલેને ચોર સિપાહીની રમત બહુ ગમતી હતી. તેને ક્રિકેટની રમત પણ બહુ ગમતી. આ બે રમત છે બિલેને ખૂબ જ ગમતી, ચોર સિપાહીની અને ક્રિકેટની. વાર્તામાં ક્યાં ક્યાં પક્ષીના નામ છે? તો કે વાર્તામાં મોર, કબૂતર, કાકા કૌવા અને ચકલીના નામ છે. જેટલા પક્ષી પાઠમાં આપેલા હોય વાર્તામાં એ પક્ષીઓના નામ લખવાના. મોર છે, કબૂતર, કાકા કૌવા અને ચકલી. તમને ગમતા ભજનની એક પંક્તિ લખો. આમાં તો તમને જે ભજન ગમતું હોય એની એક પંક્તિ લખવાની. હવે મને અહીં હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે, એ પંક્તિ મેં લખેલી છે. તમે ગમે તે પંક્તિ ભજનની લખી શકો. ધ્યાનની રમતમાં ક્યાં છોકરાની રમત તમને વધુ ગમી? તો કે ધ્યાનની રમતમાં બિલેની રમત મને વધુ ગમી કેમ કે બધાને બિલેની રમત જ ગમી હોય. કેમ કે બાકીના એના મિત્રો હતા એ તો એક આંખે જોતા હતા અને કોકને છીંક આવતી હતી, કોક ઘરીક થઈને આંખ બંધ કરે અને વળી પાછી ખોલીને આંખે ને કોક ખંજોરતું હતું ને એવું બધું. અલગ અલગ બધા મિત્રો છે એ વ્યવસ્થિત રમત રમતા નહીં, એટલે કે ધ્યાનમાં વ્યવસ્થિત બેઠા ન હતા. અને આ બિલે છે એ એવું કાંઈ કરતો નહોતો, ધ્યાનમાં એકાગ્ર થઈ અને આંખો બંધ કરીને બેઠો હતો. વચમાંથી સાપ રસ્તામાંથી નીકળે છે તો બધા મિત્રો ઊભા થઈ જાય છે, પણ બિલે છે ધ્યાનની રમતમાંથી ઊભો થતો નહોતો. એટલા માટે આપણને ધ્યાનની રમતમાં બિલેની રમત ગમી. બિલેએ કેમ રમત ન છોડી? બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન થઈ ગયો હતો તેથી તેને રમત ન છોડી.
તે આંખ બંધ કરીને ધ્યાનમાં એકદમ તલ્લીન થઈ ગયો હતો, એટલે બાજુમાંથી સાપ નીકળ્યો તો પણ તેને કાંઈ ખબર રહી નહીં, અને તે પોતાની આંખ બંધ કરી અને બેઠો રહ્યો. એને બીજા મિત્રોએ બૂમો પાડી, એ પણ એને સંભળાય નહીં. ભૂતનું નામ શું હતું? તો કે ભૂતનું નામ બ્રહ્મ રાક્ષસ હતું. બિલે મોટો થઈને શું બનવા ઈચ્છતો હતો? બિલે મોટો થઈને શું બનવાનો હતો? ઘોડાનો રખેવાર બનવા ઈચ્છતો હતો. ઘોડાનો રખેવાર એટલે કે ઘોડાને સાચવનાર, એને કહેવાય રખેવાર. ઘોડાનો રખેવાર બનવા ઈચ્છતો હતો. બિલેએ મિત્રોને કઈ નવી રમત શીખવાડી? તો કે બિલેએ મિત્રોને આંખો બંધ કરીને બેસી જવાની ધ્યાનની નવી રમત શીખવાડી. બિલેને છોકરાઓની બૂમો કેમ સંભળાઈ નહીં? બિલે પોતાની ધ્યાનની રમતમાં તલ્લીન હતો, તેથી તેને છોકરાઓની બૂમો સંભળાય નહીં. બિલે વડલા પર કોની જેમ હિંચકા ખાતો હતો? તો કે બિલે લંગૂર વડવાગોર એટલે કે વાંદરા જેમ ઊંધા લટકતા હોય એને કહેવાય લંગૂર, અને વડવાગોરની જેમ ઊંધો લટકીને વડલા પર હિંચકા ખાતો. બિલેનું સાચું નામ શું હતું? બિલેનું સાચું નામ હતું નરેન્દ્ર. અને અત્યારે આપણે એને કોનાથી ઓળખીએ છીએ? તો કે સ્વામી વિવેકાનંદના નામથી ઓળખીએ છીએ. ચલો, આ હતા 6-10 એટલે કે 6-10 પાઠ 5ના એક એક શબ્દોમાં, જે એક એક વાક્યોમાં ઉત્તર લખો એ આપણે જોઈ લીધા. તમે બધા વ્યવસ્થિત એક વખત આ વાંચી લેજો તમારી સ્વામાંથી, અને પાપુમાં પણ આપેલા હશે, જો અલગ હોય તો એ પણ વાંચી લેજો. થેન્ક યુ.